હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું ગુજિયા. તેની માટે આપણે એક વાસણ લઈશું. વાસણમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું. અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે. જો તમને ફાવે તો તમે મેદો પણ લઈ શકો છો. ત્યારબાદ આપણે મોવણ માટે 3-4 ચમચી જેટલું ઘી એડ કરીશું. ઘી એડ કરવાથી ઘૂઘરાનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી બને છે. મેં અહીંયા નમક એડ કર્યું નથી. જો તમારે એડ કરવું હોય તો તમે થોડુંક સ્વાદ અનુસાર નમક લઈ શકો છો. હવે તેને બરાબર મિક્સ કરી આ રીતે તમે ચેક કરી શકો છો કે મોવણ બરાબર છે કે નહીં. હવે તેને દૂધ કાં તો પાણીની મદદથી લોટ બાંધી દઈશું. અહીંયા લોટ થોડો કઠણ બાંધવાનો છે. તમે જોઈ શકો છો કે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તેને બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એ રીતે બાંધવાનો છે. લોટને ઢાંકીને આપણે 10-15 મિનિટ સુધી રેસ્ટ કરવા મૂકી દઈશું. લોટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે ગુજિયાનું અંદર સ્ટફિંગ તૈયાર કરીશું. 1 વાળકા જેટલું આપણે ડેસિકેટેડ કોકોનટ લઈ લઈશું. તેને ધીમી આંચે સતત હલાવીને શેકી લેવાનું છે. આ રીતે તમે ધીમી આંચે તેને શેકશો તો તેમાં રહેલું મોઈશ્ચર પણ નહીં રહે અને ગુજિયામાં તેની ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે. કોકોનટ શેકાઈને રેડી છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. તે જ વાસણમાં આપણે 1/2 વાડકી જેટલો રવો એડ કરીશું. તેને પણ ધીમી આંચે શેકી લેવાનો છે. સોજી પણ શેકાઈને રેડી છે. હવે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. સોજી અને કોકોનટને એક સરખી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ તેમાં કાજુ બદામ પિસ્તાની કતરમણ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં 1/2 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું. ત્યારબાદ તેમાં 2-3 ચમચી જેટલી ગરેલી ખાંડ એડ કરીશું. તમને જેટલું ગર્યું ભાવે તે પ્રમાણે તમે ધરેલી ખાંડનો યુઝ વધારે ઓછી કરી શકો છો. હવે તેને બરાબર 1 ચમચીથી મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો કે સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે. હવે 15 મિનિટ રેસ્ટ કરવા મૂકેલા લોટને ઢાંકણ ખાલી જોઈ લઈશું. તેને બરાબર 2 મિનિટ માટે ફરીથી કહણી લેવાનો છે. લોટ રેડી થઈ ગયો છે. હવે તેમાંથી એક મોટો લુઓ લઈ પૂરી જેટલા નાના નાના લુઆ બનાવી દેવાના છે. 15 મિનિટ રેસ્ટ આપવાથી લોટ એકદમ સોફ્ટ થઈ જાય છે. આ રીતે લુવા તોડીને તેના નાના નાના પેડા વાળી દેવાના છે. પેડા પૂરીની સાઈઝ જેટલા જ વાળવાના છે. તમે જોઈ શકો છો કે લુવા બનાવીને રેડી થઈ ગયા છે. હવે તેની પૂરીની સાઈઝ જેટલી પૂરી વણી લઈશું. તેમાં થોડોક અટામણનો યુઝ કરવો હોય તો કરી શકો છો. તમે જોઈ શકો છો કે પૂરી વણાઈને રેડી છે. હવે આ બીબાથી કાં તો પછી માર્કેટમાં મળે તેવા પ્લાસ્ટિકના બીબાથી પણ તમે ઘૂઘરા બનાવી શકો છો. તૈયાર કરેલ મિશ્રણને પૂરીમાં ભરી દઈશું. આ રીતે નીચે મૂકીને બરાબર એક સરખી રીતે સ્ટફિંગને સરખું કરવાનું છે, જેના કારણે તે બહાર ચોટે નહીં. ત્યારબાદ થોડું પાણી લઈ તેને કિનારી પર આ રીતે લગાવી દેવાનું છે તો ઘૂઘરો તળતી વખતે ખુલશે પણ નહીં. ઘૂઘરાને આ રીતે હળવા હાથથી તેને બહારની કિનારીથી પેક કરી દેવાનો છે. તમે જોઈ શકો છો કે ઘૂઘરો પેક થઈને રેડી છે. હવે તેને હાથથી આ રીતનું શેપ આપી દઈશું. કાં તો તમારે જે રીતનો શેપ આપવો હોય એ રીતનો આપી શકો છો. ત્યારબાદ તેમાં
ઘૂઘરાની આંકડી ભરી દઈશું। આ રીતે હાથની મદદથી ઘૂઘરા પર આંકડી બનાવી લઈશું। મેં અહીંયા કોકોનટ અને સોજીના મદદથી સ્ટફિંગ બનાવ્યું છે। જો તમને માવાના ગુજિયા ભાવતા હોય તો તમે માવાથી પણ સ્ટફિંગ બનાવી શકો છો। તમે જોઈ શકો છો કે ગુજિયામાં આ રીતે આંકડી ભરી અને રેડી છે। હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું। આ રીતે આપણે બધા ગુજિયા તૈયાર કરી દઈશું। તો આ રીતે બધા ગુજિયા બનાવીને રેડી થઈ ગયા છે। હવે તેને ગરમ તેલમાં તળી લઈશું। ગુજિયા તળતી વખતે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની છે, જેના કારણે ગુજિયાનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી બને છે। ગુજિયા બનાવતી વખતે અને તળતી વખતે આપણે ખૂબ જ ધ્યાન રાખવાનું છે। જો ગુજિયા બરાબર સીલ ના થયા હોય તો તેમાં તેલ જવાની સંભાવના વધી જાય છે। ગુજિયાને આ રીતે પલટાવી પલટાવીને તળી લેવાના છે। ગેસની ફ્લેમ લો જ રાખવાની છે। હોળી હોય કે દિવાળી, બધાના ઘરે માવાવાળા ગુજિયા બનતા જ હશે। તમે એક વખત આ સ્ટફિંગથી ટ્રાય કરજો। ઘરના બધા વ્યક્તિને આ ગુજિયા ખૂબ જ ભાવશે। ગુજિયામાં ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી ગુજિયાને સ્લો ફ્લેમ પર તળી લેવાના છે। ગુજિયાને આ રીતે પલટાવી પલટાવીને તળવાના રહેશે। તમે જોઈ શકો છો કે ગુજિયા ગોલ્ડન કલરના થઈ ગયા છે। તો હવે તેને એક ચમચાની મદદથી બહાર કાઢી લઈશું। ગુજિયાને તેલમાંથી બહાર કાઢતી વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવાનું છે। કોઈ જાતની ઉતાવળ કરવાની નથી। તમે જોઈ શકો છો ગુજિયાનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી બન્યું છે। હવે તેને પ્લેટમાં કાઢી લઈશું। આ રીતે આપણે બધા ગુજિયા સ્લો ફ્લેમ પર તળી લઈશું। બધા ગુજિયા તળાઈને રેડી થઈ ગયા છે। હવે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તૈયાર છે આપણા ગુજિયા। ગુજિયાને એરટાઇટ કન્ટેનરમાં 10-15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો। જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો।